કૃષ્ણ રામ કથાની અંદર સતી ચરિત્રનું પારાયણ ચાલુ છે, એમાં નવમા પર્વની અંદર આજે કામદેવ એ કામદેવને શંકર ભગવાને ત્રીજું લોચન ખોલી અને બાળી નાખ્યો. હવે પછી કામદેવની પત્ની રતિ શંકરજી પાસે આવે છે અને એમને આશીર્વાદ આપે છે અને એને કહે છે કે તારો પતિ તને ક્યાં મળશે, એની કથા હવે આ ચરિત્રમાં આપણે સાંભળીશું. હે રતિ, હવેથી તારા સ્વામીનું નામ અનંગ થશે અને શરીર વિના જ સર્વમાં તે વ્યાપ્ત થશે. હવે તું તારા પતિને મળવાનો પ્રસંગ સાંભળ. જ્યારે પૃથ્વીનો મોટો ભાર ઉતારવા માટે યદુવંશમાં શ્રી કૃષ્ણનો અવતાર થશે ત્યારે તારો પતિ તેમનો પુત્ર પ્રદ્યુમ્ન થશે. મારું આ વચન મિથ્યા નહીં થાય. શિવજીના વચન સાંભળી રતિ ગઈ. હવે બીજી કથા વર્ણવી કહું છું. બ્રહ્માદિ દેવતાઓને આ સર્વ સમાચાર મળ્યા ત્યારે તેઓ વૈકુંઠમાં ગયા. ત્યાંથી વિષ્ણુ અને બ્રહ્મા સહિત સર્વદેવો કૃપાના ધામ શિવજી જ્યાં હતા ત્યાં ગયા. તેઓએ શંકરની જુદી જુદી સ્તુતિ કરી ત્યારે ચંદ્રરૂપ અલંકારોને ધારણ કરનાર ભગવાન શંકર પ્રસન્ન થયા. કૃપાના સમુદ્ર શિવજી બોલ્યા કે હે દેવો, કહો તમે કયા કારણે આવ્યા છો? બ્રહ્માએ કહ્યું, હે પ્રભુ, તમે અંતર્યામી છો તો પણ હે સ્વામી, ભક્તિને વશ થઈ હું આપને વિનંતી કરું છું. હે શંકર, સર્વદેવોના હૃદયમાં આવો પરમ ઉત્સાહ છે કે હે નાથ, તેઓ પોતાના નેત્રોથી આપનો વિવાહ જોવા ઈચ્છે છે. હે કામદેવનો મદ ઉતારનારા, આપ જેવું કંઈ કરો છો કે જેથી ઉત્સવને બધા મોટા એકી ટસે જોઈ રહે. હે કૃપા સાગર, કામદેવને બાળી આપે રતિને જે વરદાન આપ્યું તે ઘણું સારું કર્યું. હે નાથ, સ્વામીઓનો જ આ સહજ સ્વભાવ હોય છે કે તેઓ પ્રથમ શિક્ષા કરી પછી કૃપા કરે છે. પાર્વતીજીએ અપાર તપ કર્યું છે, હવે તેમનો પણ સ્વીકાર કરો. બ્રહ્માની વિનંતી સાંભળી શિવજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીની વિવાહ માટેની વાણી યાદ કરી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે ભલે એમ જ થાવો. ત્યારે દેવતાઓએ દદુંભી નગારા વગાડી પુષ્પોની વૃષ્ટિ કરી અને હે દેવોના સ્વામી, જય પામો જય પામો એમ કહ્યું. એ અવસર જાણી સપ્તર્ષિઓ આવ્યા અને બ્રહ્માજીએ તરત જ તેમને હિમાલયના ઘેરે મોકલ્યા. પ્રથમ તેઓ જ્યાં પાર્વતીજી હતા ત્યાં ગયા અને છળ ભર્યા મીઠા વચન બોલ્યા. નારદજીના ઉપદેશથી તમે એ વેળા અમારી વાત સાંભળી ન હતી, પણ હવે તમારી પ્રતિજ્ઞા જૂઠી થઈ છે, કેમ કે મહાદેવજી કામદેવને બાળી નાખ્યો છે. તે સાંભળી પાર્વતીજી જરા હસીને બોલ્યા કે હે વિજ્ઞાની મુનિવરો, તમે યોગ્ય જ કહ્યું છે. તમારી સમજણ પ્રમાણે શિવજીએ કામદેવને હમણાં બાળી નાખ્યો છે અને અત્યાર સુધી તે વિકારયુક્ત કામી રહ્યા હતા, પરંતુ મારી સમજ પ્રમાણે શિવજી સદા યોગી અજન્મા અનિંદ્ય કામ રહિત અને ભોગ રહિત છે એમ સમજીને જ મન વચન તથા કર્મથી પ્રેમ સહિત મેં શિવજીને સેવ્યા હોય તો હે મુનીશ્વરો, સાંભળો. એ કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. તમે જે કહ્યું કે શિવજીએ કામદેવને મારી નાખ્યો એ તમારું ઘણું મોટું અજ્ઞાન છે. હે તાત, અગ્નિનો સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે કદી જઈ શકતો નથી અને જો જાય તો તે અવશ્ય નાશ પામે છે. મહાદેવજી તથા કામદેવના સંબંધમાં પણ એમ જ સમજવાનો. પાર્વતીજીના વચન સાંભળી તેમનો પ્રેમ તથા વિશ્વાસ જોઈ મુનિઓ હૃદયમાં હર્ષ પામ્યા. તેઓ ભવાનીને મસ્તક નમાવી ચાલ્યા અને હિમાલય પાસે ગયા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વ વાત કહી સંભળાવી. કામદેવના બળી ગયાની વાત સાંભળી હિમાલય અત્યંત દુઃખ પામ્યા. પછી મુનિઓએ રતિના વરદાનની વાત કહી તે સાંભળી હિમાલયે ઘણું સુખ ભોગવ્યું. શ્રી શંકરની પ્રભુતાને હૃદયમાં વિચારી હિમાલયે શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને શુભ દિવસ, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોડાવી તરત જ વેદ વિધિ અનુસાર લગ્ન નક્કી કરાવી લીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિને આપી અને તેમના ચરણ પકડી વિનંતી કરી. તેઓએ જઈને તે લગ્ન પત્રિકા બ્રહ્માને આપી. તેને વાંચતા તેમના હૃદયમાં પ્રેમ ન સમાયો. બ્રહ્માએ લગ્ન પત્રિકા સર્વને વાંચી સંભળાવી. તે સાંભળી સર્વ દેવતાઓનો સમાજ હર્ષિત થયો. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, વાજા વાગવા લાગ્યા અને દિશા દિશાઓમાં મંગળ કળશ સજી દીધા. સર્વ દેવતાઓ વિવિધ વાહનો તથા વિમાનો શણગારવા લાગ્યા. માંગલિક શુભદાયી શકુનો થવા લાગ્યા અને અપ્સરાઓ ગાન કરવા લાગી. શિવજીના ગણો શિવજીના શૃંગાર તૈયાર કરવા લાગ્યા. જટાઓનો મુગુટ બનાવી તેમના પર સર્પની કલવી સજાવી દીધી. શિવજીએ સર્પોનો જ કુંડળ તથા કંડળ કંકણ પહેર્યા. શરીર પર ભસ્મ લગાવી અને વસ્ત્રના સ્થાને વ્યાગચર્મ લપેટી દીધું. શિવજીના સુંદર મસ્તક પર ચંદ્રમા, શિર પર ગંગાજી, ત્રણ નેત્રો સર્પોની જનોઈ, ગળામાં વિષ
અને છાતી પર મનુષ્યની ખોપરીઓની માળા હતી. આવો અશુભ વેશ છતાં તે કલ્યાણના ધામ તથા કૃપાળુ છે. તેમના એક હાથમાં ત્રિશુળ તથા બીજા હાથમાં ડમરું શોભી રહ્યું. વૃષભ ઉપર ચડી તે ચાલ્યા ત્યારે વાજા વાગવા લાગ્યા. શિવજીને જોઈ દેવાંગનાઓ હસીને કહેવા લાગી કે આ વરને લાયક જગતમાં કન્યા નથી. વિષ્ણુ બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ વાહનો પર ચડી જાનમાં ચાલ્યો. દેવતાઓનો સમાજ સર્વ પ્રકારે અનુપમ હતો, પણ વરને યોગ્ય જાન ન હતી. તે સમયે વિષ્ણુએ સર્વ દિક્પાલોને બોલાવી હસીને કહ્યું કે બધા પોતપોતાના સમાજ સાથે અલગ અલગ થઈ ચાલો. ભાઈ, આપણી જાણ વરને યોગ્ય નથી, શું પારકા નગરમાં જઈ હાંસી કરાવશો? વિષ્ણુનું વચન સાંભળી દેવતાઓ હસ્યા અને પોતપોતાની સેનાઓ સાથે અલગ થઈ ગયા. મહાદેવજીના મનમાં ને મનના મનમાં હસ્યા. વિષ્ણુ ભગવાનની મસ્કરીના વચનો બોલવાની ટેવ વધી જતી નથી. પોતાને પ્રિય વિષ્ણુ ભગવાનના એ અતિ પ્રિય વચનો સાંભળી શિવજીએ પણ ભૃંગી નામના દ્વારપાળને મોકલી સર્વગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળી સર્વગણો આવ્યા અને સ્વામીના ચરણ કમળોમાં મસ્તક નમાવ્યા. અનેક જાતના વાહનો અને અનેક પ્રકારના વેશવાળા પોતાના સમાજને જોઈ શિવજી હસ્યા. કોઈ મુખ વિનાના તો કોઈ અનેક મુખો હતા, કોઈ હાથ પગ વિનાના તો કોઈને અનેક હાથ પગ હતા, કોઈને અનેક આંખો તો કોઈને એક પણ આંખ ન હતી, કોઈ હૃષ્ટપુષ્ટ તો કોઈ અત્યંત દુર્બળ હતા, કોઈ અત્યંત દુર્બળ, કોઈ અતિપુષ્ટ, કોઈ પવિત્ર, કોઈ અપવિત્ર વેશ ધરનારા હતા. ભયંકર ઘરેણા હાથમાં ખોપરીઓ અને બધા શરીરે તાજા લોહીથી ખરડાયેલા ગધેડા કૂતરા સુવર તથા શિયાળવા જેવા તેઓના મુખ હતા. ગણોના તે અગણિત વેશોને કોણ ગણી શકે? અનેક પ્રકારના પ્રેત પિશાચ તથા યોગીઓની જમાતો હતી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અત્યંત તરંગી સર્વભૂતો નાચતા હતા અને ગીત ગાતા હતા. તેઓ દેખાવમાં અત્યંત કઢંગા હતા અને વિચિત્ર પ્રકારના વચનો બોલતા. એમ જેવા વર તેવી જાન બની. માર્ગમાં ચાલતા અનેક પ્રકારના કૌતુક તમાશા થાય છે. આ તરફ હિમાલય અતિ અદ્ભુત મંડપ બનાવ્યો હતો જેનું વર્ણન થઈ શકે નથી. જગતના નાના મોટા જેટલા પર્વતો હતા જેનું વર્ણન કરતા પાર આવતો નથી, તથા જેટલા વનો સમુદ્રો નદીઓ તથા તળાવ હતા તે સર્વને હિમાલયે નોતરા મોકલ્યા હતા. જ્યાં નગરની શોભા જોઈ બ્રહ્માજી નિપુણતા ખરેખર તુચ્છ લાગતી હતી. વન, બાગ, કુવા, તળાવ એ સર્વ સુંદર હતા. જ્યાં જગદંબા અવતર્યા હતા તે નગરનું વર્ણન કેમ થઈ શકે? ત્યાં રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ તથા સુખ નિત્ય નવા અને અધિક હતા. નગરની સમીપ જાનને આવેલી સાંભળી નગર ખળભળી ઉઠ્યું. એની શોભા વધી પડી. આગેવાનો ઠાઠમાઠ કરી અનેક પ્રકારના વાહનો તૈયાર કરી આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવોનું સૈન્ય જોઈ સર્વ લોકો મનમાં હર્ષ પામ્યા અને શ્રી વિષ્ણુને જોઈને અત્યંત સુખી થયા. પરંતુ શિવજીના સમાજને જોવા લાગ્યા ત્યારે તેઓના સર્વ વાહનો ભડકીને ભાગવા લાગ્યા. સમજદાર લોકો ધીરજ ધરી ત્યાં ઊભા રહ્યા, પણ બધા બાળકો તો જીવ લઈને નાઠા ઘેર. પહોંચતા માતા પિતાએ પૂછ્યું ત્યારે ભયથી ધ્રુજતા શરીરે તેઓ વચન કહ્યું કે શું કહીએ, વાત કહી શકાતી નથી. એ તો જાન છે કે યમરાજાની સેના વરરાજા ગાંડા છે, બળદ પર બેઠા છે, સર્પો ખોપરીઓ અને ભસ્મ તેમના ઘરેણા છે, શરીર પર ભસ્મ લગાડેલ છે, સર્પ તથા ખોપરીના ઘરેણા છે, પોતે નાગા જટાધારી અને ભયંકર છે, તેમની સાથે ભયાનક મુખવાળા ભૂત પ્રેત પિશાચ યોગિનીઓ તથા રાક્ષસો છે. જાનને જોઈ મોટો પુણ્યશાળી હશે તે જ જીવતો રહેશે અને તે જ પાર્વતીના વિવાહ જોઈ શકશે. આવી વાત છોકરાઓના ઘેરે ઘેરે કહી હવે પછી આવતા વિડીયોમાં દસમો પર્વ વિશે જોઈશું.